તો આજનું લેક્ચર આપણે શરૂ કરીએ છીએ ગયા લેક્ચરમાં આપણે જે તમારે બુકની અંદર જે એક્સરસાઇઝ આપેલી છે ચાર એ આપણે પૂર્ણ કરી હતી અને એમાંથી અમુક વસ્તુ જે છે ચાર્ટ છે ફિલ્ટર છે શોર્ટિંગ છે એ બધું તમે જેમ જેમ શીખતા જશો એમ આપણે પાછા કરશું આજે આપણે એક્સેલના બે અગત્યના ફીચર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ પહેલું ફીચર છે શોર્ટિંગ અને બીજું છે ફિલ્ટર તો આ બંને ખૂબ જ ઉપયોગી ફીચર છે એક્લ ના તો આપણે શોર્ટિંગ કઈ રીતે કરવું તો એના વિશે સમજીએ અહીંયા આપ સ્ક્રીન પર ચાર ટેબલ જોઈ શકો છો એકની અંદર ટાઈમ છે એકની અંદર સિટી અને ટાઈમ છે એકની અંદર ટાઈમ અને ગુણવત્તા એટલે ક્વોલિટી છે અને એકની અંદર વિદ્યાર્થીનું નામ અને રોલ નંબર છે હવે

ઉતરતા ક્રમમાં ગોઠવશો તો જે પહેલો વિદ્યાર્થી હશે એના માર્ક્સ કેવા હશે હાઈએસ્ટ હશે તો શોર્ટિંગ એટલે કે ડેટાની ગોઠવણ અને જો ન્યુમેરિક ડેટા હશે નંબર હશે તો એને આપણે ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ડેટાને ગોઠવી શકશું એ જ રીતે તમે નામનો વિચારો તો નામ છે એ ટુ ઝેડ એટલે કે નાનાથી મોટા અથવા તો ડિસેન્ડિંગમાં એટલે કે ઝેડ ટુ એ પણ તમે ગોઠવી શકો છો હવે અહીંયા અલગ અલગ શું કામ કન્સિડર કરશે તો તમે જોઈ શકો છો કે બંને વચ્ચે એક કોલમ આપણે રાખેલો છે આ એક્સેલ માટે ચાર ટેબલ છે એક ટેબલ નથી સમજો એક જ શીટમાં ચાર ટેબલ આવેલા છે કારણ કે બધા વચ્ચે આપણે શું મૂકેલું છે એક કોલમથી બધાને સેપરેટ કરેલા છે હવે માની લો કે મારે અહીંયા વિદ્યાર્થીનું નામ છે એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવું છે છે રાઈટ તો તમને ખબર કે એબીસીડી પ્રમાણે આપણે ગોઠવી શકીએ છીએ તો હું મારું કરસર અથવા તો માઉસ પોઈન્ટર છે એ જે કોલમમાં રાખવું છે એના પર હું રાખીશ અને અહિયાં તમે જોઈ શકો છો કે હોમ ટેબ ની અંદર છેલ્લે આપણે શોર્ટ અને ફિલ્ટર આવેલું છે તો શોર્ટ ની અંદર તમે ક્લિક કરશો તો તમને આવું કંઈક મેનુ દેખાશે એમાં પહેલું લખેલું છે શોર્ટ એ ટુ ઝેડ એટલે કે તમારે એ થી શરૂ કરવું છે ને ઝેડ સુધી જવું છે જો તમારે ઉલટું કરવું છે ઝેડ પહેલા આવે અને છેલ્લે એ આવે એવું કરવું છે તો તમે શું કરી શકો શોર્ટ ઝેડ ટુ એવી રીતે કસ્ટમ શોર્ટ છે અને ફિલ્ટર છે તો અત્યારે મારે વિદ્યાર્થીનું નામ ચડતા ક્રમમાં ગોઠવવું છે એટલે હું શું કરું છું શોર્ટ એ ટુ ઝેડ તો હવે તમે જુઓ આ બધા ટેબલમાં કોઈ ફેરફાર નથી થયો પણ આ જે ટેબલ છે એની અંદર તમે જો પેલા સી વાળું નામ આવે છે પછી ડી પછી ડી પછી એચ હવે તમને એમ થાય કે ધવલ નામ બે છે એક નામ છે ધવલ બેન્કર અને બીજું નામ છે ધવલ પંડ્યા તો એ એક્સેલ શું કરે છે કે કેરેક્ટર બાય કેરેક્ટર ચેક કરે છે ધવલ સુધી બધું બરાબર છે પણ બેંકરમાં બી છે ને પંડ્યામાં પી છે તો એ પહેલું કયું લેશે જે બી વાળું છે એ પહેલા લેશે એટલે કે એક કરતાં વધારે કેરેક્ટર હશે તો પણ તમારો ડેટા છે ડિક્શનરી ડિક્શનરી તમે તમે જોશો જોઈ હશે બરાબર તો કેવું હોય છે કે પહેલા કેરેક્ટર હોય પછી વર્ડ હોય પછી એમ ધીરે ધીરે એક એક કેરેક્ટર બાય કેરેક્ટર ચેક કરશે તો આ રીતે તમે તમારા ન્યુમેરિક ડેટા ન્યુમેરિક ડેટા અને કેરેક્ટર ડેટાને

એનઆઈ સુધી સરખું છે પણ એસ મોટો છે તો એસ વાળું પેલા આવશે અને કે વાળું પછી આવશે તો તમે અહીંયા ડેટાને જોઈ શકો છો બરાબર છે અહીંયા તમને મોટી છે એટલે ખ્યાલ આવશે તો હવે તમે આ ડેટા બિલકુલ એ આપણા ઉતરતા ક્રમમાં ગોઠવાઈ ગયા છે આ જ વસ્તુ તમે ન્યુમેરિક ડેટા માટે કરી શકશો ન્યુમેરિક ડેટા એટલે કે નંબર્સ માટે તો તમે જુઓ રોલ નંબર છે એ આપણો કેવો છે અ ન્યુમેરિક છે તો હવે મારે એવું કરવું છે કે આડા આવડા ડેટા છે એને મારે રોલ નંબર પ્રમાણે ગોઠવી દેવા છે અને ચડતા ક્રમમાં ગોઠવા છે તો મારે હવે છે એ કરોલ નંબરમાં રાખવાનું છે અને ફરીથી શોર્ટમાં જઈ અને એ ટુ ઝેડ આપવાનું છે તો તમે જો એ ટુ ઝેડ એટલે શું સમજવાનું છે ચડતા ક્રમમાં એટલે કે નાનું નંબર છે એ પહેલા આવશે તો હવે આપણા રોલ નંબર છે એ વન ટુ થ્રી ફોર ફાઈવ હવે વિદ્યાર્થીના નામ પ્રમાણે જળવાશે નહીં કારણ કે તમે એટ એ ટાઈમ કોઈ પણ એક કોલમ ને કન્સીડર કરી શકો અને ત્યારબાદ તમે કન્સિડર કરી શકો બરાબર છે તો અત્યારે આપણા ડેટા છે એ રોલ નંબર પ્રમાણે ગોઠવાઈ ગયા છે પરંતુ મારે એવું કરવું હોય કે જે રોલ નંબર છે એ સામાન્ય રીતે એવું બનતું નથી પણ આપણે એવું કરી શકીએ કે અગિયાર નંબરનો રોલ નંબર છે એ પહેલા પછી દસ પછી નવ પછી આઠ એવી રીતે કરવું છે તો ફરી ત્યાં કરસર રાખી અને તમારે શોર્ટ અને ફિલ્ટરમાં આ વખતે એ ટુ ઝેડ નહીં પણ શું આપશું આપણે ઝેડ ટુ એ આપશું બરાબર છે તો તમે જોઈ શકો છો કે ઝેડ ટુ એ કરવાથી તમારો ડેટા છે એ ઉતરતા ક્રમમાં ગોઠવાઈ ગયો છે એટલે કે અગિયાર પહેલા પછી દસ પછી નવ પછી આઠ એ રીતે ગોઠવાઈ જાય છે તો હવે

અત્યારે આની અંદર એક જ કોલમ છે પણ એવું જરૂર નથી કે જે કોલમ ને શોર્ટ કરવું એક જ હોય અહીંયા આપણે જોયું કે બે કોલમ હતા તો બાકીના કોલમ છે એ ઓટોમેટિકલી ગોઠવાઈ જશે જે આપણે શોર્ટિંગ માટે કોલમ પસંદ કર્યો હશે અને એમાં જે ઓપ્શન આપ્યું હશે એ ટુ ઝેડ કે ઝે ટુ એડ એ પ્રમાણે બીજા બધા ડેટા ઓટોમેટિકલી ગોઠવાઈ જશે રાઈટ તો અહીંયા એક જ કોલમ છે પણ આની સાથે જો કોઈ બીજા કોલમ હોય તો એ પણ આના પ્રમાણે ગોઠવાઈ જશે તો અહીંયા તમે જુઓ કે તમે જુઓ બે ને ચોવીસ છે એ પહેલા આવી જાય પછી ત્રણ ને એકવીસ પછી ચાર ને ઓગણીસ ચાર ને તેત્રીસ એટલે કે તમે ડેટા કોઈ પણ ઓર્ડરમાં આપ્યો હોય પણ તમે માત્ર એક ક્લિક થી તમારા ડેટાને તમે જે ઈચ્છિત ક્રમમાં ગોઠવી શકો છો પછી એ રોલ નંબર હોય કે નામ હોય કે કોઈ સમય હોય કે પછી કોઈ તારીખ હોય તો કોઈ પણ ડેટાને તમે એક જ ક્લિક થી આખો ડેટા છે એ ગોઠવાઈ જશે જો આ વસ્તુ મેન્યુઅલી કરી હોત તો એ કેટલો ટાઈમ લાગે આપણને આ વસ્તુ કરવામાં પણ એક્સેલમાં એક વાર ડેટા એન્ટ્રી થઈ જાય પછી તમે જે તમારે કંઈ પણ શોર્ટિંગ કરવું છે તો તમે એક જ ક્લિક થી કરી શકો છો માત્ર તમારે જેને શોર્ટ કરવું છે એને સિલેક્ટ કરવાનું છે અને શોર્ટ અને ફિલ્ટર માં જઈ અને એ ટુ ઝેડ અથવા તો ઝેડ ટુ એ તમારે જે ક્રમ જોઈતો એ પ્રમાણે તમારે ક્લિક કરવાની છે બરાબર છે હવે ખાલી અહીંયા આપણે સમજવા માટે કરીએ છીએ કે માની લો કે આ જે ડેટા છે એને હું ડિસેન્ડિંગમાં ગોઠવું છું જો અહીંયા મારે તમને એ સમજાવવું છે કે જે કોલમ આપણે શોર્ટ કરીએ છીએ એ નથી બદલાતો આખી રો બદલાઈ જાય છે સમજાય છે તમને આપણે આપણે અહીંયા વિદ્યાર્થીનું નામ બદલ્યું તો એના રોલ નંબર પણ બદલાઈ જશે રોલ નંબર બદલીશ હું તો એ નામ પણ બદલાઈ જશે એટલે કે એવું નથી કે જે કોલમ ને શોર્ટ કરી એ જ બદલાશે એની સાથેના ડેટા સંલગ્ન હોય એ પણ બદલાવા જોઈએ તો એ પણ એક્સેલ આપણને આખું ટેબલ સિલેક્ટ કરીને કરી આપે છે તો અહીંયા હું રાખી અહીંયા સમયમાં રાખી અને શોર્ટ આપું છું હવે હું આપું છું ઝેડ ટુ એ તો તમે જુઓ અહીંયા જે ટાઈમ છે નવ ને સાત એની સાથે અમદાવાદ છે એ પણ ઉપર આવી જાય છે મેં જાણી જોઈને કલર કરેલો છે જેથી તમને ખબર પડે કે આખી રો એક્સચેન્જ થાય છે ખાલી જે કોલમ આપણે શોર્ટ કરીએ છીએ એક્સચેન્જ થતો આખી રો છે એ આપણને એ એક્સચેન્જ કરીને આપે છે તો અહીંયા આપણે જોયું કે આપણે નામને શોર્ટ કર્યું નંબરને શોર્ટ કર્યા ટાઈમને શોર્ટ કર્યું અને હવે આપણે અહિયાં કરીએ છીએ કે દાખલા તરીકે આ ફૂદડી છે અહીંયા ગુણવત્તા માટે ફૂદડી આપી છે જેટલી ફૂદડી વધારે એટલી ગુણવત્તા દાખલા તરીકે વધારે એવું આપણે કંઈક ડેટા છે હું હું સમજી શકીએ પણ શોર્ટ કરી શકું ઝેડ તો તમે જો એ ઝેડ કર્યું તો એક ફૂદડી વાળો ડેટા પહેલા લીધો પછી બે વાળા પછી ત્રણ વાળા એવી રીતે એને આપોઆપ ગોઠવી દીધું આ પ્રકારનો ડેટા પણ તમે શોર્ટ કરી શકો છો હવે આપણે એક રિયલ રિયલ એક્ઝામ્પલ જેવું આપણે પ્રેક્ટિકલી જોતા હોય છે એવું એક એક્ઝામ્પલ જોઈએ તો આપણે જે આ ડેટા હતો જે છે તો આની અંદર મારે જાણવું છે કે વિદ્યાર્થી છે કયો વિદ્યાર્થી પ્રથમ આવે છે તો મારે માત્ર શું કરવાનું છે ટોટલ પર રહી અને શોર્ટમાં જઈ અને હવે એ ટુ ઝેડ નથી આપવાનું ઝેડ ટુ એ આપવાનું છે કારણ કે મારે હાઈએસ્ટ છે એ પહેલા જોઈએ છે ને લોએસ્ટ છે એ પછી જોઈએ છે તો હવે હું ક્લિક કરીશ તો તમે જોશો કે આખો આખું ટેબલ છે એની રો બધી જશે જો અહીંયા હાઈએસ્ટ માર્ક્સ છે એ પહેલા આવી ગયા છે એટલે તમને ટકાથી ખબર પડી શકે પેલા બસો સાઈઠ પછી બસો ચૌદ પછી બસો સાત એ રીતે તો આ આવું હોય ત્યારે તમારે આખું આખું ટેબલ સિલેક્ટ કરી લેવાનું છે જેથી કરીને તમને બધા કોલમ છે આપોઆપ એની સાથે શોર્ટ થઈ જાય તો આ રીતે તમે કરી શકો છો હવે આપણે એક અગત્યના શોર્ટિંગની વાત કરીએ છીએ કસ્ટમ શોર્ટ હવે તમે મને એક ઉદાહરણ આપું તમને કે અહીંયા ક્લાસ છે જુઓ મિત્રો શન ફર્સ્ટ ક્લાસ નીલ પાસ સેકન્ડ આ રીતે ક્લાસ હોય શકે તો તમે સમજો કે આને જો હું એ ટુઝેડ પ્રમાણે ગોઠવીશ તો પેલા શું આવશે એ ટુ ઝેડ પ્રમાણે ડિસ્ટિન્કશન ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ અને પાસ ક્લાસ અને નીલ ને ગોઠવીશ તો પેલા શું આવશે તમે વિચારો તો પેલા ડિસ્ટિન્કશન આવશે કારણ કે પછી ફર્સ્ટ ક્લાસ આવશે પછી સેકન્ડ ક્લાસ આવશે અને પછી આવશે પણ જો હું એને ડિસેન્ડિંગમાં ગોઠવીશ તો એ ક્રમ બદલાય જાય હવે જયારે મારે એવું કરવું હોય કે મારે કોઈ ચોક્કસ ઓર્ડરમાં જ શોર્ટ કરવા છે ત્યારે હું કસ્ટમ શોટિંગનો ઉપયોગ કરી શકું દાખલા તરીકે આને હું અહીંયા સિલેક્ટ કરું છું હવે હું જાઉં છું શોર્ટ અંદર શોર્ટ છે એની એક કરતાં વધારે લેવલ પર કરવા દે છે એટલે માની લો કે મારે પહેલા છે એ પર્સન્ટેજ પર કરવું છે તો હું અહીંયા જોઈ શકું છું કે મેં કોલમ સિલેક્ટ કર્યા છે તો ઓટોમેટિકલી એના નામ આવી જાય છે રોલ નંબર નામ માર્ક્સ વન માર્ક્સ ટુ આ રીતે બધું આવી જાય છે તો હવે મારે એવું કરવું છે કે પહેલા મારે ટકા જોવાના છે કે કોના ટકા વધારે છે તો એ પહેલા આવવો જોઈએ બરાબર તો હું પહેલા અહીંયા ટકા લઉં છું હવે માની લો કે બેયના ટકા સરખા છે તો પછી મારે શું કરવું છે તો મારે બે ટકા સરખા હોય ત્યારે પહેલો ડેટા કયો લેવો છે તો મારે એના માટે એક લેવલ એડ કરવું પડશે તો તમે અહીંયા જોઈ શકો છો એડ લેવલ છે તો હવે હું અહીંયા

હજુ મને એમ થાય કે મારે રોલ નંબર પછી રોલ નંબર જોવો છે એના પછી તો હું પાછું એક લેવલ એડ કરીશ અને પછી હું લઈ શકું રોલ નંબર તો પહેલા શું થશે ટકા કમ્પેર થશે જો ટકા સરખા હશે તો નામ કમ્પેર થશે નામ સરખા હશે તો રોલ નંબર જોશે તો આ રીતે તમે તમારે જેટલા લેવલ એડ કરવા હોય એટલા આની અંદર કરી શકશો હવે હું અહીંયા ઓકે આપીશ એટલે તમે જોઈ શકો છો

કે લીલા નું નામ પેલા આવશે કે દિલીપ નું આવશે અને એમાં પણ તમારે અહીંયા કહેવાનું છે કે એ ટુ ઝેડ કરવું છે જો એ ટુ ઝેડ રાખીશ તો દિલીપ પેલા આવવું જોઈએ અને જો ઝેડ ટુ એ રાખું તો લીલા પેલા આવવું જોઈએ તો અહીંયા એ ટુ ઝેડ આપણે રાખીએ છીએ અને રોલ નંબર છે એ પણ એસેન્ડિંગમાં એટલે કે સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ એટલે નાનો રોલ નંબર છે એ પહેલા આવશે તો હું અત્યારે ઓકે આપું છું તો તમે જુઓ બે ટકા સરખા હતા તો કઈ રો પેલા આવી દિલીપવાળીરો પહેલા આવી કારણ કે આપણે શું કીધું હતું કે નામ છે એ નાનું પહેલા આવવું જોઈએ અને ડિક્શનરી પ્રમાણે અને પછી મોટા આવવું જોઈએ તો જ્યારે ટકા સરખા હશે ત્યારે એ શું કરશે તો બીજા કોલમ ને ચેક કરશે અને બીજા કોલમમાં જે આપણે કન્ડિશન આપી હશે સ્મોલ ટુ લાર્જેસ્ટ કે લાર્જેસ્ટ ટુ સ્મોલ કે એ ટુ ઝેડ કે ઝેડ ટુ એ પ્રમાણે ગોઠવશે તો આ રીતે તમે એક કરતાં વધારે કોલમ પણ શોર્ટિંગ કરી શકશો તો મને આશા છે કે તમને શોર્ટિંગ એટલે શું સમજાણું હશે અને શોર્ટિંગનો ઉપયોગ તમે જે એક્સરસાઇઝ આપણે જે ચાર છે એમાં કોઈ પણ જગ્યાએ શોર્ટિંગ આપણને કીધું હોય ત્યાં તમે એ બનાવી અને શોર્ટ કરી અને તમારી જાતે આ વસ્તુ જોઈ શકો છો બરાબર છે હવે આપણે બીજા ફિલ બીજા ફીચર્સ વિશે વાત કરીએ છીએ આપણું જે બીજું ફીચર્સ છે એ છે આપણું ફિલ્ટર ફિલ્ટર ને ગુજરાતીમાં ગર્ણિંગ કહેવાય આપણે ચા ને ગળીએ છીએ ગળણીમાં બરાબર તો એવો જ અહીંયા એક સિમ્બોલ છે ફિલ્ટર માટેનો ફિલ્ટર એટલે કે તમારે જે અનિચ્છનીય છે એને તમે કાઢી નાખો છો આપણે કૂચા છે ચાના એ કાઢી નાખીએ છીએ કારણ કે આપણે જોતા નથી એમ જે વસ્તુ આપણે જોતી નથી અથવા તો જોવી નથી એને આપણે કાઢી નાખીએ એને આપણે ફિલ્ટર કહીએ છીએ એટલા માટે જેનો સિમ્બોલ ગળણી જેવો છે તો એનો મતલબ શું થાય કે તમારે જે વસ્તુ જોઈએ છે એને રાખવાની છે અને બાકીની વસ્તુને હાઇડ કરી દેવાની છે તો ફિલ્ટર છે એની મદદથી તમે જ્યારે ખૂબ ડેટા હોય માની લો કે હું તમને એક અહીંયા ઉદાહરણ આપું છું કે અહીંયા મેં એક ટેબલ બનાવેલું છે અત્યારે આપણી પાસે ફિલ્ટર દાખલા તરીકે નથી હવે આની અંદર તમે જોવો કે એકસો થી વધારે રો આવેલી છે આવી હજારો રો હોઈ શકે એક્સેલ ની અંદર બરાબર છે તો આ ડેટા સાનો છે તો તમે અહીંયા જોઈ શકશો કે અહીંયા તારીખ આપેલી છે પછી ચાર પાંચ પ્રકારના કોમ્પ્યુટરના હાર્ડવેર આપેલા છે જેમ કે પ્રિન્ટર સ્કેનર મોનિટર મોબાઈલ ટેબ એવા બધા તો એનું સેલિંગ કરે છે અલગ અલગ સેલ્સમેન એરિયાવાઇઝ તો એની અંદર પશ્ચિમ પૂર્વ દક્ષિણ ઉત્તર એવા ઝોન હોય એવી રીતે એ સેલ કરે છે તો આ પહેલી રોજ એનો મતલબ એવો છે કે પહેલી તારીખે પ્રિન્ટરનું પશ્ચિમ દિશામાં સુરજ નામના વ્યક્તિએ સોળ નંગનું વેચાણ કર્યું છે અને એની કિંમત આટલી છે અને એનો ટેક્સ આટલો છે ખ્યાલ આવ્યો તમને કે અલગ અલગ સેલ્સમેન અલગ અલગ રિજિયોન માં અલગ અલગ નું સેલ કરેલું છે અને એનો ડેટા અહીંયા આપણે એન્ટર કરેલો છે હવે આપણે આ ડેટાને એનાલિસિસ કરવું છે માની લો કે તમને એક ક્વેશ્ચન થાય કે સૂરજ છે એણે કેટલું વેચાણ કર્યું આ જે છે એ જાન્યુઆરી મહિનાનો બે હજાર અગિયારની જાન્યુઆરી મહિનાનો ડેટા છે તમે અહીંયા જોઈ શકો છો પહેલી તારીખ બીજી તારીખ એમ આપણે ત્રીસ તારીખ સુધીમાં અલગ અલગ ડેટા એન્ટર કરેલો છે બરાબર હવે મારે આને એનાલિસિસ કરવું છે મારે એવો પ્રશ્ન છે કે સુરજ છે એને આખા મહિનામાં કેટલું વેચાણ કર્યું અને કયા કયા પ્રોડક્ટનું કર્યું બરાબર છે તો આ વસ્તુ તમે એક જ ક્લિક થી કરી શકશો તો એના માટે તમારે ટેબલમાં કોઈ પણ જગ્યાએ શોર્ટ જોઈ લીધું હવે આપણે શું કરવાનું છે ફિલ્ટર અહીંયા તમે રાખશો એટલે તમને એની પર ક્લિક કરવાથી અહીંયા તમે જુઓ ડ્રોપડાઉન લિસ્ટ આવી જાય છે અહીંયા દરેક કોલમની ઉપર અહીંયા ડ્રોપડાઉન આવી તો હવે આપણો પ્રશ્ન શું પ્રશ્ન હતો કેટલું જેટલા વ્યક્તિ હશે બધા આવી જાય છે એમાંથી મારે સિલેક્ટ ઓલ પરથી હું ક્લિક કાઢી નાખું છું એટલે બધા અનસિલેક્ટ થઈ જાય છે હવે મારે સુરજનો ડેટા જોવો હોય તો માત્ર સૂરજ પર ક્લિક કરવાનું છે તો આ સો રેકોર્ડ છે એમાંથી માત્ર હવે આપણને કયા રેકોર્ડ દેખાશે જે સૂરજ છે એના જ રેકોર્ડ દેખાશે તો હવે હું ઓકે આપીશ તો તમે જુઓ કે નું મને રેકોર્ડ અહિયાં જોવા મળી રહ્યા છે એટલે કે મેં મારો ડેટાને ફિલ્ટર કરી દીધું મારે બધું નથી જોવું મારે ફક્ત સૂરજે કેટલું વેચાણ કર્યું એ જ જોવું છે તો હું એવું કરી શકું છું તો આ ડેટા છે એ ટેક્સ્ટ ડેટા છે તો ટેસ્ટ ડેટાને ફિલ્ટર કરીએ એને આપણે ટેક્સ્ટ ફિલ્ટર તરીકે ઓળખશું યાદ રાખો જે ટેક્સ્ટ ઇન્ફોર્મેશન છે લખાણ છે એને ફિલ્ટર કરવા માટે જે વપરાય એને આપણે શું કહેશું ટેક્સ્ટ ફિલ્ટર કહેશું હવે માની લો કે તમારે પાછા બધા રેકોર્ડ જોવા છે તો તમારે શું કરવાનું છે જે જગ્યાએ ફિલ્ટર કર્યું હોય ત્યાં જઈ અને અગેન શું કરી દેવાનું છે સિલેક્ટ ઓલ તો તમે જોઈ શકશો કે હવે પાછા બધા રેકોર્ડ આવી જાય છે એટલે કે આપણે જોઈતા હોય ત્યારે આપણે ફિલ્ટર કરી અને આપણો ડેટા જોઈ જરૂર હોય તો કોપી કરીને બીજે પેસ્ટ કરી દેશું અને જેવી આપણે આપણે બધા ડેટા જોવાની જરૂર હોય તો પાછું સિલેક્ટ ઓલ કરી દેવાનું છે હવે ઘણી તમને એવી જરૂરિયાત પડે કે દાખલા તરીકે સ થી નામ શરૂ થતું હોય એવા વ્યક્તિના ડેટા જુઓ છે મારે તો તમે અહિયાં જોશો

ત્યારબાદ હું ઓકે આપું છું તો આનો મતલબ એવો થાય અહીંયા જો નામ કોલમ નું નામ પણ આવી જાય છે નામ આવી આવી ગયું ગયું નીચે ઇક્વલ્સ અને ત્યારબાદ આપણે કોની કયો ડેટા સાથે કમ્પેર કરવું છે એ લખી દીધું હવે હું ઓકે આપું છું તો જો હવે માત્ર આપણને પ્રવીણ નો ડેટા દેખાય છે હવે માની લો કે મારે છ થી શરૂ થતા હોય એવા એવા વ્યક્તિઓના નામ જોવા છે તો પાછા હું અહીંયા સિલેક્ટ ઓલ કરી દઈશ ઓકે આપી દઈશ અને હવે તમે અહીંયા ટેક્સ્ટ ફિલ્ટરમાં જશો તો ઇક્વલ પછી ડઝ નોટ ઇક્વલ છે તો ડઝ નોટ ઇક્વલ એટલે શું કે અગાઉ આપણે જોયું કે પ્રવીણ ડેટા જોઈએ છે હવે આપણે એમ કે પ્રવીણ સિવાયનો ડેટા જોઈએ છે તો હું અહીંયા લખીશ પ્રવીણ તો આનો મતલબ એવો થાય કે જે વ્યક્તિનું નામ પ્રવીણ ના હોય એનો ડેટા જુઓ છે તો બાકીના બધાનો ડેટા આવશે માત્ર કોનો નહીં આવે જે અહીંયા નામ લખ્યું છે પહેલા લેક્ચરમાં તો સ્ટેટસ લાઈનમાં અત્યારે આપણને બતાવે છે કે એટી સેવન ઓફ વન ઝીરો ફાઉન્ડ એટલે કે આપણા એકસો પાંચ રેકોર્ડ છે એમાં પ્રવીણ સિવાયના કેટલા રેકોર્ડ છે તો સત્યાસી છે એ તમે અહીંયા નીચે જોઈને પણ કહી શકો છો સ્ટેટસ લાઈનમાં એ પણ તમને બતાવી દે છે સંખ્યા જેની આપણે સામાન્ય રીતે જરૂર પડતી હોય છે તો ટેક્સ્ટ અંદર તમે અહીંથી પણ કરી શકો છો અને તમે અહીંયા કમ્પેર કરીને પણ કરી શકો છો ઇક્વલ્સ નોટ ઇક્વલ્સ હવે બિગીન વિથ તો માની લો કે સ થી શરૂ થતા હોય એવા નામ મારે જોવા છે તો આખું નામ લખવાની જરૂર નથી હું ખાલી સ લખી અને ઓકે આપીશ તો તમે જોશો કે અહિયાં સૂરજ સમીર એવા બધા નામો આવે છે એટલે કે જે સ શરૂ થતા હોય એવા નામો મને બતાડે છે તો બિગીન્સ વિથ શું થશે કે જે આપણે કેરેક્ટર અમુક આપશું એનાથી શરૂ થતા હોય એવા નામો આપણને બતાવશે ત્યારબાદ છે દર વખતે તમારે જૂનો ડેટા બધો ડેટા સિલેક્ટ કરી લેવો પડશે નહીતર શું થશે તમે જે ફિલ્ટર આપતા જશો ને એની અંદર પાછું ફિલ્ટર 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 કરતું જશે એટલે તમારી રો ઓછી થતી જશે તો દર વખતે આપણે સિલેક્ટ ઓલ કરી લેવાનું છે ત્યારબાદ ફિલ્ટર આપણે આપીએ હવે વિથ તો માની લો કે કોઈ નામ છે અણથી પૂરું થતું હોય પ્રવીણ છે તો એનું નામ અણથી પૂરું થાય છે તો મારે અણથી પૂરું થતું હોય અથવા તો ન લખીએ આપણે ન થી પૂરું થતું હોય એવું નામ મારે જોઈએ છે તો હું ન લખી અને ઓકે આપું છું તો જો અહીંયા ફાલ્ગુન છે એ આવી ગયું કારણ કે આપણે શું કીધું એન્ડ વિથ ન તો જેમાં અણ પૂરો થતો હશે એવા નામો આવશે એટલે કે તમે ખૂબ જ ઝડપથી અલગ અલગ ક્રાઇટેરિયા માત્ર અમુક શબ્દો કે નંબર લખી અને તમારો ડેટા ફિલ્ટર સહેલાઈથી કરી શકો છો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ હવે આ બધા ટેક્સ્ટ ફિલ્ટર હતા તો કન્ટેન્ટ તો જેમાં વ આવતો હોય માની લો કે હું અત્યારે સિલેક્ટ ઓલ કરી દઉં અને કોઈ પણ જગ્યાએ આખા નામમાં ક્યાંય પણ વ આવતો હોય એવો મારે ડેટા જોઈએ છે તો તમારે કન્ટેન્ટનો ઉપયોગ કરવાનો છે કન્ટેન્ટ એટલે કે આવું ધરાવતો હોય તો હું અહીંયા ગમે ત્યાં આગળ પાછળ વચ્ચે ગમે ત્યાં વ આવતો હશે તો એ મને શોધીને આપશે તો હું અત્યારે ઓકે આપું છું તો જો માં વ આવે છે કેશવમાં વ આવે છે તો જેમાં વ આવતો હશે કામગીરી કરી બિગિન્સ વિથ હેન્ડ વિથ કન્ટેન્ટ સ્ટાર્ટ નોટ ડઝ નોટ ઇક્વલ્સ આ બધા ટેક્સ્ટ ફિલ્ટર કહેવાય હવે માની લો કે તમારે નંબર સાથે કામ કરવું છે તમારે એવું જાણવું છે કે કયા સેલ્સમેન છે એને હજાર રૂપિયા થી વધારે સેલ્સ કર્યું છે તો તમે અહિયાં રાખી અને શોર્ટ અને ફિલ્ટરમાં જવાનું છે અને ત્યારબાદ ફિલ્ટર ની અંદર તમે અહીંયા નંબર ફિલ્ટર છે એમાં ઇક્વલ્સ અને ડઝ નોટ ઇક્વલ્સ છે આપણે અગાઉ જોયું હવે હું અહીંયા લખું છું ગ્રેટર ધેન તો એક હજારથી થી વધારે હોય એવા કેટલું વેચાણ છે એ મારે જાણવું છે તો હું અહીંયા એક હજાર લખીશ અને ઓકે આપીશ તો આનો મતલબ એવો થાય કે વેચાણ રૂપિયા એક હજાર થી વધારે હોય એવા રેકોર્ડ જોવા છે તો તમે અહીંયા જોઈ શકો છો કે પાંત્રીસ રેકોર્ડ એવા છે કે જે એક હજાર રૂપિયા થી વધારે વેચાણ હોય એવી રીતે તમે અહીંયા પાછું સિલેક્ટ ઓલ કરી શકો છો જેથી કરીને બધા આવી જાય હવે તમારે એવું જાણવું છે કે માં ક્વોન્ટિટી છે એ 10 થી ઓછી હોય એવા કેટલા રેકોર્ડ છે તો હું અહીંયા લેસ ધેન સિલેક્ટ કરીશ હવે અને અહીંયા ક્વોન્ટિટી અથવા નંગ દેખાય છે અને અહીંયા હું ટેન લખું છું તો તમે જોશો કે જેની ક્વોન્ટિટી છે એ 10 થી ઓછી છે એવા રેકોર્ડ્સ મને દેખાડે છે તો આ પ્રકારનું જે ફિલ્ટર છે એને આપણે નંબર ફિલ્ટર કહીએ છીએ એની અંદર તમે જોઈ શકો છો કે ઘણા બધા નંબર ફિલ્ટર છે અહીંયા તમે જો ઇક્વલ એટલે એક્ઝેટ જોશે એક્ઝેટ દસ ક્વોન્ટિટી હોય એવા જાણવા હોય તો ઇક્વલમાં જઈ અને દસ આપવાનું છે અને હું ઓકે આપીશ તો તમે જુઓ ચાર રેકોર્ડ એવા છે કે જેમાં ક્વોન્ટિટી છે એ ટેન છે નોટ ઇક્વલ્સ કરીશ તો દસ સિવાયના બધા આવશે દાખલા તરીકે અહીંયા દસ આપીશ તો જેમાં ક્વોન્ટિટી દસ ના હોય એવા બધા આવશે તો તમે જુઓ અહીંયા ક્યાંય તમને દસ જોવા મળશે નહીં તો આ રીતે તમે રેકોર્ડ ને ફિલ્ટર કરી શકો છો નંબર પર હવે બિટવીન માની લો કે તમારે એવું કરવું છે કે ક્વોન્ટિટી છે એ વીસ થી ત્રીસ વચ્ચે હોય એવા લેવા છે તો હું અહીંયા વીસ થી ત્રીસ લખું છું અને ઓકે આપું છું તો તમે જુઓ આ બધાની ક્વોન્ટિટી છે એ વીસ થી ત્રીસ ની વચ્ચે છે તો આ બિટવીનનો ઉપયોગ છે એવી રીતે અલગ અલગ પ્રકારના ફિલ્ટરનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો હવે ખૂબ સરસ છે ટોપ ટોપ ફિલ્ટર એટલે હાઈએસ્ટ પહેલા પેલા દસ રેકોર્ડ તો તમે ટોપ ટેન કરશો તો તમે જુઓ જે ક્વોન્ટિટીમાં હાઈએસ્ટ છે પેલા દસ એ મને બતાવે છે એવી રીતે હું અહીંયા રાખી અને ટોપ ટેન કરીશ તો મને જે હાઈએસ્ટ વેચાણ હશે ટેન એ મને બતાવશે તો આ રીતે તમે નંબર ફિલ્ટરનો ઉપયોગ કરી શકો છો જો તમારે એક સાથે બધા ફિલ્ટર કાઢી નાખવા હોય તો ફિલ્ટરમાં જઈ એને ક્લિક કરી દેવાનું છે અને ફરી પાછું કરશો એટલે આવી જશે તો આ રીતે આપણે નંબર ફિલ્ટરનો ઉપયોગ કર્યો એક આપણે જોયા ટેક્સ્ટ ફિલ્ટર બીજા આપણા જોયા નંબર ફિલ્ટર નંબર ફિલ્ટર ની અંદર એક હજુ વધારાનું છે અબોવ એવરેજ તો તમે માની લો કે એવરેજ કાઢો દિવસનું વેચાણ છે એનું એવરેજ કાઢો તો આપણે એવું જાણવું હોય કે કયા દિવસે એવરેજ વેચાણથી વધારે વેચાણ થયું છે તો તમારે અહીંયા નંબર ફિલ્ટરમાં જઈ એને ખાલી એ ક્લિક કરવાની છે અબોવ એવરેજ તો આ બધા જે છે એ એવા રેકોર્ડ છે કે જેમાં એવરેજ વેચાણ હોય છે એનાથી વધારે વેચાણ થયેલું હશે અને એવી જ રીતે જો તમે બિલો એવરેજ કરશો તો જે એવરેજ થી ઓછા હશે એવાર એને શું કર્યું જેટલું સિલેક્ટ હતું એનું એવરેજ કર્યું એટલા માટે આ બતાવે છે જો તમે બધા રેકોર્ડ લીધા હોત સિલેક્ટ હોલ તો આવું ના થાય અત્યારે તમે બધા સિલેક્ટ કરી લો અને ત્યારબાદ હવે આપણે આપીએ તો એ બિલો એવરેજમાં આખાની એવરેજ કાઉન્ટ કરશે તો આ જે છે એ બિલો એવરેજ થઈ ગયું સેવન સેવન ટુ પહેલો ડેટા હતો એટલે હાઈએસ્ટ આપણને અહીંયા જોઈ શકીએ છીએ સેવન વન સેવન સેવન ઝીરો આવે છે એનાથી વધારે આવતું નથી કોઈ પણ ડેટા તો આ રીતે તમે નંબર ફિલ્ટરનો ઉપયોગ કરી શકશો